चेतनानी शिखर यात्रा तृतीय भाग संसिद्धि खंड लेखक डॉक्टर प्रणव पंड्या ज्योतिर्मय द्वारा लखायल संन्यासी ની દીક્ષા કામ બીજી એક વિભૂતિ સંન્યાસી સ્વામી શારદાનંદ સરસ્વતી હતા. તેઓ પોતાના ત્રણ શિષ્યો સાથે અહીં આવ્યા હતા. સ્વામીજીની ઉંમર લગભગ 80 વર્ષની હશે. ધોળા વાળ અને એવી જ લાંબી ભરાવદાર દાઢી. માત્ર તેમના શિષ્યો જ નહીં પરંતુ લોકો પણ તેમને બાબા કહેતા. ઉત્તરકાશીથી આવેલા બાબાને શાંતિકુંજ સુધી મૂકવા માટે તેમના કેટલાક ગૃહસ્થ શિષ્યો આવ્યા હતા. તેઓ પોતાના ગુરુને અહીં મૂકીને પાછા જતા રહ્યા હતા. માત્ર વેશથી નહીં પરંતુ નિષ્ઠાથી પણ બાબા વિરક્ત હતા. તેમના પૂર્વજીવન વિશે લોકોને ખાસ જાણકારી નહોતી. ફક્ત એટલી જ ખબર હતી કે તેમણે કિશોરાવસ્થામાં જ ઘર છોડી દીધું હતું. તેઓ પોતાના કુટુંબનો ઉલ્લેખ કદાપી કરતા નહોતા. જ્યારે કોઈ પરિચય પૂછે તો ગુરુથી શરૂઆત કરતા. તેઓ કહેતા કે મારા પૂર્વાશ્રમનું સ્મરણ કરી શકાય નહીં, સંન્યાસીની આ મર્યાદા છે. બાબા બહુ પ્રસિદ્ધ તો નહોતા પરંતુ જે લોકો તેમને જાણતા હતા એમને તેમનામાં ખૂબ શ્રદ્ધા હતી. કેટલાકનું માનવું હતું કે તેમના મોંમાંથી નીકળેલી વાત સાચી પડે છે. તેમના મનમાં વૈભવ અને સિદ્ધિની કોઈ કામના નહોતી. શાંતિકુંજ પણ તેઓ અગાઉથી નક્કી કર્યા વગર આંતરિક પ્રેરણાથી તરત જ આવ્યા હતા. તેમને સ્ફૂર્ણા થઈ કે એ સ્થળે જઈશ તો આ એક દિવ્ય મહાયોગીનો સાક્ષાત્કાર થશે અને તેમનું સાનિધ્ય મળી શકશે. સ્ફૂર્ણા થતાં જ નીકળી પડ્યા અને શાંતિકુંજ આવ્યા તો ગુરુદેવના દર્શન પણ થઈ ગયા. મુલાકાત વખતે ઈચ્છા થઈ કે ગુરુદેવ પાસે દીક્ષા લઈ લો. તેમણે સીધે સીધું ન કહ્યું પણ પોતાની સાથે આવેલા સાધકોની ઈચ્છાનો ઉલ્લેખ કરીને વિનંતી કરી કે મંત્ર દીક્ષાનો એક કાર્યક્રમ કરો. ગુરુદેવે એ માટે ના પાડી. પહેલાં તો કહ્યું કે હું અહીં ફક્ત 8-10 દિવસ જ છું. આટલો સમય તો અહીંની વ્યવસ્થા કરવામાં અને આગળની તૈયારીમાં જ પસાર થઈ જશે. તેથી કોઈ સામૂહિક આયોજન કે ગોષ્ઠીનો અવકાશ નથી. સ્વામી શારદાનંદને લાગ્યું કે દીક્ષા લેવાની મારી ઈચ્છા પૂરી નહીં થાય. આથી તેઓ પોતાના પ્રસ્તાવનું ઔચિત્ય બતાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમની દલીલમાં ભાવુકતા વધારે હતી. તેમણે કહ્યું કે 10-12 વર્ષ પહેલાં હિમાલયના પ્રવાસેથી આપ પાછા આવ્યા તો આપે ગાયત્રી યજ્ઞ અભિયાન શરૂ કર્યું હતું. ઠેર ઠેર થયેલા યજ્ઞ આયોજનોમાં આપે હજારો લોકોને દીક્ષા આપી હતી. હવે આ ક્રમ આપ બંધ કરી રહ્યા છો કારણ કે આપ અજ્ઞાતવાસમાં જઈ રહ્યા છો, પરંતુ જેટલા દિવસ અહીંયા છો ત્યાં સુધી તો આ ક્રમ ચાલુ રાખી શકો છો. ગુરુદેવે ફરી સમજાવ્યું કે મથુરાથી વિદાય થતી વખતે જ મારી કાર્યપદ્ધતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. મારી માર્ગદર્શક સત્તાનો આદેશ હતો કે મારા પછી માતાજી આ આધ્યાત્મિક જવાબદારી નિભાવશે. દીક્ષા, સંરક્ષણ અને દોષ પરિમાર્જન હવે તેવો જ કરશે. બાબા પોતાના આગ્રહને દોહરાવવા જઈ રહ્યા હતા એટલે ગુરુદેવે તેમને સમજાવ્યું કે સાધકે પોતાની માર્ગદર્શક સત્તાની સૂચનાનું પાલન કરવું જોઈએ. પોતાની નાની મોટી ઈચ્છાઓ પૂરી કરવાનો અનુરોધ ન કરવો જોઈએ. જો કોઈને પોતાના ગુરુ બનાવ્યા હોય તો તેમની વ્યવસ્થાને પણ માનવી જોઈએ. આ જ શાસ્ત્ર મર્યાદા છે. ગુરુદેવનું આ અનુશાસન સાંભળીને બાબા અને તેમની આ સાથે આવેલા બીજા સંન્યાસી અવાક થઈ ગયા. થોડીવાર સ્તબ્ધ બેસી રહ્યા પછી બાબાએ મૌન તોડ્યું અને કહ્યું કે અમે લોકો પણ કેવી શુદ્ર કામનાઓ માટે વિનંતી કરી રહ્યા હતા. આપને અમારા તારણહાર માની લીધા છે તેથી તમારા અનુશાસનને પણ માનીશું. તેમણે તથા તેમના શિષ્યોએ ગુરુદેવને પ્રણામ કર્યા અને ત્યાંથી ઊભા થઈ ગયા. 21 જૂન પછી 5 દિવસ વીતી ગયા. હવે 4 દિવસ બાકી રહ્યા હતા. 5મા દિવસે ગુરુદેવ ગમે તે સમયે શાંતિકુંજથી નીકળી જશે. પરિજનોને જ્યારે પણ આ વાતની યાદ આવતી તો તેઓ શાંતિકુંજમાં અહીં તહીં જોવા લાગતા. તેઓ ગુરુદેવને શોધતા. ગુરુદેવને ન જોતા તેઓ નિરાશ થતા અને પોતાને સમજાવતા કે ગુરુદેવ તો આપણા મન અને પ્રાણમાં ઘૂસી ગયા છે, હવે તેમને શોધવાની શી જરૂર છે. છતાંય બાવરું મન ફરી કહેતું કે પ્રત્યક્ષમાં જે આનંદ છે તે સૂક્ષ્મ અને ચૈતન્ય સ્વરૂપમાં ક્યાં છે. બુદ્ધિ ફરીથી ધમકાવતી. 4 દિવસ પછી ગુરુદેવ જ્યારે ત્યાંથી જતા રહેશે
તો તેમને ક્યાં શોધશો? મન ફરીથી કોઈ બહાનું શોધતું અને ભાવુક થઈને વહેવા લાગતું. શાંતિકુંજ આવીને ગુરુદેવનું સાનિધ્ય પ્રાપ્ત કરી રહેલા પરિજનોની આવી મનોદશા હતી. મથુરામાં કાર્યકર્તાઓ અને વિદાય પછી ત્યાં રહી ગયેલા પરિજનોની સ્થિતિનું તો ફક્ત અનુમાન જ કરી શકાય.